નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું શ્રી મદરચંદ દેવ અને ગુમલી. શ્રી મદરચંદ દેવનું પરાક્રમ અને ગઢ ગુમલીનું રક્ષણ. ભૂરી દેવીના કુખેથી જન્મેલા સૌથી જ્યેષ્ઠ પુત્ર શ્રી મદરચંદ દેવ ખૂબ જ ચમત્કારી હતા. ગઢ ગુમલીનો ઇતિહાસ ઘણો પુરાણો છે. હાલારમાં ભાણવડ પાસે ગુમલી શહેરની આસપાસ એક મજબૂત ગઢ હતો. બરડા વિસ્તારના સમગ્ર દેશની રાજધાની ગુમલીમાં હતી. તે વખતમાં ગુમલીગઢમાં જેઠવાઓ રાજ્યનું શાસન ચલાવતા હતા. સિંધના રાજાએ આશરે 14મી સદીમાં ગુમલીગઢનો નાશ કર્યો. આજે પણ નવલખા નામે ઓળખાતા ખંડેર તેની સાક્ષી પૂરે છે. શ્રી મામેદેવ હાલારમાં ફરતા ફરતા એક દિવસ ગુમલી આવ્યા ત્યારે સાથે 10-12 વર્ષના પોતાના પુત્ર મટચંદ પણ હતો. ગુમલીમાં મહેશ્વરી સમાજની થોડી ઘણી વસ્તી હતી. લોકોએ તેમનું ભાવભીનું સ્વાગત કરવા લાગ્યા. ત્યાં તો ગઢ ગુમલી ઉપર રૂમસુમનું લશ્કર ચડી આવ્યું. શ્રી મામેદેવ ગુમલીના જેઠવા રાજા શ્રી ભાણજી સાથે દરબારમાં બેઠા હતા. તેવા સમયમાં અચાનક જ પહેરેદારે તરત જ ગઢના દરવાજા ફટોફટ બંધ કરી દીધા અને સલામતીની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. હાલારમાં આવતાની સાથે મદરચંદ દેવ અન્ય બાળકો સાથે ગઢની બહાર નીકળી ગયા હતા. શ્રી મામેદેવને જાણ થઈ કે પુત્ર ગઢની બહાર રહી જવા પામ્યો છે. આ જોઈને ચિંતામાં પડી ગયા. શહેરમાં લશ્કરી હુમલાની વાત વાયુ વેગે પ્રસરી ગઈ. શ્રી મામેદેવ તપાસ કરી તો મટચંદ દેવ ક્યાંય દેખાતા નથી. મામેદેવ અંતર ધ્યાન થઈ જુએ છે તો બાળક મટચંદ દેવ બાળકો સાથે ગઢની બહાર આટા મારે છે. ગઢના દરવાજા બંધ છે, સૈન્ય ગોઠવાઈ ગયું છે. હવે તો ગઢના દરવાજા ખોલી શકાય તેમ નથી. આથી પિતાશ્રી મામેદેવ અને માતા ભૂરી દેવી અતિ ઉદાસમાં ડૂબી ગયા. એટલામાં મામેદેવ ભૂરી દેવીને કહ્યું, હે દેવી, તમો પુત્ર માટે આટલા ઉદાસ ન થાઓ. આપણા પુત્રનું રક્ષણ પૂજ્ય શ્રી તળી માતંગ દેવ કરશે. તેઓ આપણા પુત્રનો વાળપણ વાંકો થવા નહીં દે. આમ મામેદેવ માતંગદેવને યાદ કરતા કહે છે કે શેણીવાળા ડોલ ટાર ગત જ્યા ગુસામી ડોર ટાર, તું ટારી ન ટરે તું ચડજ મડચંજી વાર, ઈ દેવ મામે ભણે. વિદેશી ગૌરવો પાસે તોપો હતી. રૂમી લોકો પાસે તોપ મારો ચાલુ કર્યો. તોપનો ધડાકો મડચંદ દેવે પણ સાંભળ્યો. ધડાકો સાંભળી બધા છોકરા રાડો પાડતા નાસી ગયા. એકલા મડચંદ દેવ ઊભા રહ્યા. સામેથી તોપના ગોળાઓ આવતા જોઈ મડચંદ દેવ હાથમાં ઝીલી લેતા અને જમીન પર રાખી દેતા. આ રીતે થોડી વારમાં જમીન પર ઘોડાનો ઢગલો થઈ ગયો. મડચંદ દેવ તો જાણે દડાથી રમતા રમતા હોય તેમ ઘોડાને પકડી લેતા. પૂજ્ય શ્રી મામેદેવ પોતાના પુત્રને ઉગારે લેવા શ્રી માતંગદેવ ઉપર માનતા માની પછી થાય છે એવું કે આ માનતાના પ્રભાવથી પૂજ્ય શ્રી માતંગદેવની અગમ્ય શક્તિઓ શ્રી મડચંદ દેવની રક્ષા માટે આવી ગઈ કે પછી મામેદેવ અગમ્ય શક્તિઓને મોકલી કે ખુદ મડચંદ દેવ આવી શક્તિઓના જાણકાર હતા. ગમે તેમ પણ શ્રી મડચંદ દેવનો આ બાદ બચાવ થઈ ગયો. સવારથી તોપ મારો મારવા છતાં ગઢનો એક પણ કાંકરો ખર્યો નહીં. સેનાપતિ જોવા આવ્યા કે બાળક મડચંદ દેવ ગઢની બહાર આડા ઉભા છે અને બાજુમાં તોપોના ઘોડાના રગલા પડ્યા છે. યુદ્ધ બંધ કરવાનો હુકમ થાય છે. બાળક મટચંદ દેવને લઈને સેનાપતિ મામદેવ પાસે ભરીને કહેવા લાગ્યા કે હે દેવ કૃપા, અહીં આપનો પુત્ર અમને દાનમાં આપો. અમે તેમને રૂમન સુમનો રાજા બનાવીશું. તુર્કસ્તાનનો ક્રોન્સ્ટા નીટ નોપન રોમન લોકોની રાજધાનીનું નગર હોવાથી તે રૂમસુમ તરીકે ઓળખાતું. મામેદેવ પોતાના પુત્રનું ભવિષ્ય જાણી પૂછ્યું, તું આ લોકોની સાથે જવા તૈયાર છો? ઓવા, તમે કહો, આપની આજ્ઞા હો તો હું જવા તૈયાર છું. મામેદેવ ગોરા સૈનિકોને કહેવા લાગ્યા, મારા પુત્રને તો મારી સાથે લઈ ગયા પછી તેની સાથે ગુલામ જેવું વર્તન ન કરતા, પરંતુ તેના દરજ્જાના હોદ્દા તથા માન સન્માન આપજો. મામેદેવે પોતાના પ્રાણથી પ્યારો પુત્ર રૂમસમવાળાઓને સોંપી દીધો. જેઠવાઓનું રાજ તથા અન્ય લોકોની જાનહાનિ નિવારવા પોતાનો પુત્ર ન્યોછાવાર કરી દીધો. ધન્ય છે એવા મહાપુરુષને. આમ ગોરાઓની માંગણી પ્રમાણે પોતાના પુત્રને દેશ માટે બલિદાન આપી મડચંદ દેવ રૂમમાં ગયા હોય કે રશિયામાં, પરંતુ મડચંદ દેવ રૂમસુમમાં ગયા છે તે વિશે મામેદેવના વેદની પંક્તિ આ પ્રમાણે છે. રૂમસુમનું ચાંસી ચડતી દિલ્હી ડીંગો મેલાણ, કાશ્મીરનું કેકાણ કેંદો, હું મડચંદ હુંધો પાણ. તો મિત્રો, આ હતું શ્રી મડચંદ દેવનું પરાક્રમ અને ગઢ ગુમલીનું રક્ષણ. તો મિત્રો, આ કડીને આપણે અહીંયા વિરામ આપીએ છીએ અને કાલે મળીશું કોઈક નવી કડી સાથે. ત્યાં સુધી સૌ મિત્રોને મારા નમસ્કાર.